गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित प्रकरण नंबर 1 संख्या पद्धति ना अंदर आपणे आगळ એવા દાખલા જોઈ ગયા કે પોઈન્ટ પછીની કોઈ પણ સંખ્યા પુનરાવર્તિત થતી હોય, એક અંકની હોય, બે અંકની હોય કે ત્રણ અંકની હોય, તો એને p ભાગ્યા q સ્વરૂપમાં આપણે કઈ રીતે દર્શાવી શકીએ. તો એક પોઈન્ટ હોય, પોઈન્ટ પછીની એક જ સંખ્યા પુનરાવર્તિત થતી હોય તો આપણે એને બંને બાજુ શું કરતા હતા, 10 વડે ગુણાકાર, અને પોઈન્ટ પછીની બે સંખ્યા પુનરાવર્તિત થતી હોય તેનો ગુણાકાર કેટલા વડે કરતા હતા, 100 વડે, અને પોઈન્ટ પછીની જો ત્રણ સંખ્યા પુનરાવર્તિત થતી હોય તો 1000 વડે. તો અહીંયા જો તમને એક સંખ્યા આપી કે સાબિત કરો કે 0.2 35 35 35, તો જો પુનરાવર્તિત થતી સંખ્યા કઈ છે, 35 35. અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂલ નહીં કરવાની, જો અહીંયા તો તમને કીધેલું છે, જો કે ન કીધેલું હોય, કદાચ આવું ન લખેલું હોય, અને તમને એવું કે 0.2 35 35 35 ને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવો, તો દેખો સંખ્યા કઈ પુનરાવર્તિત થાય છે, 35 35, અને કેટલા અંકની છે, તો કે બે અંકની. કેટલા અંકની? બે અંકની. જો અહીંયા લખેલું છે 0.2 અને 35 ઉપર શું છે, 12 છે, એનો મતલબ કે 35 આગળ પુનરાવર્તિત થાય છે. ને p પૂર્ણાંક હોય અને q શું હોય, શૂન્યતર પૂર્ણાંક, એટલે કે q એ 0 સિવાયની કોઈ પણ સંખ્યા પૂર્ણાંક હોઈ શકે, તેવા માટે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકે. તો કાલે આપણે જે કરતા હતા એ જ, પહેલાં શું કરવાનું, જે પણ સંખ્યા આપેલી હોય એને x બરાબર ધારી લેવાની. તો આપણે લખીએ, ધારો કે x બરાબર, આપણને કઈ સંખ્યા આપી છે, આપેલી જ છે ને, જો આને આપેલી હોય તો આને આ રીતે આપણે લખી શકીએ, તો 0.2 35 35 35, આમ ડેશ ડેશ સુધી પુનરાવર્તન થતી જ રહેશે આગળ પણ. હવે જોઈએ કે આ જે સંખ્યા ધારી, એક એમાં કેટલા અંકની સંખ્યા પુનરાવર્તિત થાય છે, દેખો તો બે અંકની સંખ્યા પુનરાવર્તિત, આ બે છે પણ એ પુનરાવર્તિત થતો નથી, એ તો અહીંયા જ છે, પણ પાછળ કઈ સંખ્યા પુનરાવર્તિત થાય છે, 35 35 35, એટલે કે બે અંકની, બે અંકની, તો બંને બાજુ કેટલા વડે ગુણાકાર કરવો પડે, 100 વડે. તો અહીંયા લખું, બંને બાજુ 100 વડે ગુણતા, કેટલા વડે ગુણતા, 100 વડે. કેટલા વડે ગુણવાના, 100 વડે, બંને બાજુ ગુણાકાર કરીએ, તો દેખો 100 × x બરાબર 100 × 0.2 35 35 અને 35, આમ ડેશ ડેશ સુધી આવે આગળ, તો 100 × x કરશો એટલે કેટલા થશે, 100 x. હવે આ 100 વડે ગુણાકાર કરશો એટલે બે પોઈન્ટ ઉમેરાઈ જશે, કાલ કીધું હતું એ પ્રમાણે. તો આ દેખો અહીંયા પોઈન્ટ છે એ ક્યાં આવી જશે, અહીંયા આવી જશે, એટલે 23.5 35 35 સંખ્યા થઈ જશે. તો 100 વડે ગુણાકાર કરી 10 વડે કીધું તો 2.35 35 થઈ જાવ, અહીંયા કેટલા વડે, 100 વડે, તો બે પોઈન્ટ આપણે ઉમેરી દઈએ, તો 23.5, આ દેખો 23 પોઈન્ટ, પછી અહીંયા આવી ગયો, અહીંયા પોઈન્ટ આવી ગયો, 5 3 5 3 5, આગળ સંખ્યા લંબાતી જશે. હવે તમને શું કીધું હતું, એક બીજી વસ્તુ અહીંયા સાઈડમાં લખાવી હતી ને મેં, અહીંયા શું કીધું કે મેળવેલ સંખ્યામાંથી ધારેલી સંખ્યા શું કરવાની, બાદ કરવાની. મેળવેલ સંખ્યા કઈ, એટલે કે આ સંખ્યા. તો અહીંયા લખું ફરીથી કે મેળવેલ સંખ્યામાંથી ધારેલી સંખ્યા બાદ કરવાની. તો મેળવેલ સંખ્યા આપણે કઈ છે, તો કે આ રી, તો લખી દઉં પહેલા 23.5 3 5 3 5, આ ડેશ ડેશ સુધી આગળ 23.5 3 5 3 5. હવે જોઈએ, તમને કીધું કે ધારેલી સંખ્યા, મેળવેલ સંખ્યામાંથી કઈ સંખ્યા બાદ કરવાની, ધારેલી, તો અહીંયા પહેલાં આગળ માઇનસ લખી દીધું, બાદ કરવાની છે એટલે કઈ ધારેલી સંખ્યા, એટલે કે એક્સ બરાબર જે ધારી છે એ. તો દેખો પોઈન્ટના નીચે એક્ઝેક્ટ પોઈન્ટ મૂકી દીધું પહેલાં. હવે જો પોઈન્ટના આગળ કેટલી સંખ્યા છે, તો કે એક જ છે, શું છે, 0 છે. તો પોઈન્ટની આગળની સંખ્યા લખી દીધી 0 છે. પોઈન્ટ પછી જે સંખ્યા હોય એ બધી લખી દેવાની. પોઈન્ટ પછી કેટલા છે, તો કે 2 35 35 35 35. હવે જો અહીંયા પણ આગળ 35 આવવાના જ છે, અહીંયા 35 લખી દઉં, ચલો ઉપર એવું હોય તો અહીંયા 35 છે, અહીંયા પણ લખી દઉં, જો કે આગળ આવવાના જ છે 35. હવે જો કે 5 માંથી 5 જશે તો 0, 3 માંથી 3 જશે તો 0, 5 માંથી 5 જશે તો 0, 3 માંથી 3 જશે તો 0, અહીંયા 5 માંથી 5 જશે તો પણ 0, 3 માંથી 3 જશે તો પણ 0, અહીંયા 5 માંથી 2 જશે તો કેટલા વધશે, 3, અહીંયા પોઈન્ટ છે, અહીંયા પોઈન્ટ છે, તો અહીંયા પણ શું આવશે, પોઈન્ટ આવશે. હવે 3 માંથી 0 જાય તો કેટલા વધશે, તો કે 3 જ વધશે, અહીંયા 2 ના 2, એટલે આપણો જવાબ કેટલો આવ્યો, 23.30. 23.3 છે એના પછી 0 છે, પણ 23.3 આપણે લખી શકીએ, અથવા 30 લખો તો પણ વાંધો નહીં. હવે લખીએ આપણે કે 100x બરાબર 23.3 લખી દઈએ, કારણ કે પોઈન્ટ પછી છે એટલા માટે.
23.3 લખ્યા પછી તમને શું કીધું કે જે તમારો જવાબ મળે એમાં તમે જે બાદ કર્યું હતું એ ઉમેરી દેવાનું. તમને જે જવાબ મળે એમાં જે તમે બાદ કર્યું હતું, કારણ કે દેખો આ જે જવાબ મળ્યો હતો એ બંનેનો સરવાળો જ મળવાનો છે. આપણે આગળના દાખલાને ચેક પણ કર્યું હતું. આ જે જવાબ મળે એમાં જે બાદ કર્યું હતું એ ફરીથી ઉમેરી દેવાનું. તો જો બાદ આપણે શું કર્યું હતું, તો કે આ સંખ્યા કરી હતી ને, તો દેખો એ ઉમેરી દઉં 0.23. આ જે બાદ કરી હતી ઉપર દેખાય છે ને, તેવી 0.235 ખાસ યાદ રાખજો આ સ્ટેપ, કે જે જવાબ મળે એમાં જે સંખ્યા બાદ કરી હતી એ ફરીથી ઉમેરી દેવાની. એટલે કે આપણને ખબર કે આ જવાબ આવી ગયો, સંખ્યા કઈ બાદ કરી હતી, આ બાદ કરી હતી, કઈ ધારેલી સંખ્યા જો ઉપર આપેલી છે. હવે જો આ તો શું છે 0.235 એના બરાબર આપણે શું ધાર્યું હતું, ઉપર એક્સ ધાર્યો હતો. શું ધાર્યો હતો? એક્સ. તો 100x બરાબર 23.3 પ્લસ આની જગ્યાએ શું લખાશે? એક્સ, કારણ કે આ તો આપણી કઈ સંખ્યા છે? ધારેલી. હવે જો બંનેની વચ્ચે નિશાની કેવી છે? બરાબરની. તો આ એક્સ છે પ્લસ છે તો આ બાજુ આવશે તો બરાબરની કેવા થઈ જશે? તો કે માઇનસ. તો 100x - x બરાબર 23.3 કેટલા થશે? 23.3. હવે જો 100x માંથી 1x બાદ કરશો એટલે તમને મળશે 99x બરાબર 23.3. હવે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં લાવવાની છે એટલે પૂર્ણાંક સંખ્યામાં લાવવાની છે આપણે. તો x બરાબર આપણે 99x બરાબર લખ્યા. હવે 23.3 છે, અહીંયા પોઈન્ટ છે મારે કટ કરવો છે. તો મેં તમને કીધું પોઈન્ટ કટ કરવો હોય તો તમારે જેટલા પોઈન્ટ કટ કરવાના હોય એટલા વડે ભાગી દેવાના. અહીંયા એક જ પોઈન્ટ કટ કરવાનો છે તો 10 વડે ભાગી દઈએ તો કે 233/10. કારણ કે એક પોઈન્ટ કટ કરવો હતો ને એટલા માટે કેટલા વડે ભાગાકાર કર્યા? 10 વડે. હવે જોઈએ, હવે એક્સની કિંમત શોધવાની છે તો વચ્ચે નિશાની કેવી? બરાબરની. અને એક્સ સાથે 99 કેવા છે? ગુણાકારમાં. તો ક્યાં જશે? ભાગાકારમાં. તો 233/99×10, આ 10 તો નીચે છેદમાં હતા જ ને પહેલેથી, તો એનો જવાબ શું થશે? એક્સ બરાબર 233/99×10 એટલે 990. તો આ તમારું કયું સ્વરૂપ થઈ ગયું? પી ભાગ્યા ક્યુનું સ્વરૂપ. કયું સ્વરૂપ થઈ ગયું? પી ભાગ્યા ક્યુનું સ્વરૂપ. ફરીથી એકવાર મેથડ યાદ અપાઈ દઉં. પહેલાં શું કરવાનું? જે સંખ્યા આપેલી હોય ધારી લેવાની, પછી કેટલા અંક પુનરાવર્તિત થાય છે એ ચેક કરી લેવાનું, એના આધારે 10 વડે 100 વડે કે 1000 વડે ગુણાકાર કરી દેવાનો. અને એના પછી તમારે જે સંખ્યા તમને મળે, જે જવાબ મળે, એ જે મેળવેલ સંખ્યા હોય એનામાંથી ધારેલી સંખ્યા શું કરી દેવાની? બાદ. અને એનો જે જવાબ આવે એની અંદર પાછું યાદ રાખવાનું કે જે સંખ્યા બાદ કરી એની એ શું કરી દેવાની? ઉમેરી દેવાની. એટલે એ જે સંખ્યા તમે ઉમેરશો એ તમારી કઈ સંખ્યા હશે? ધારેલી સંખ્યા. એટલે એની જગ્યાએ તમે એક્સ મૂકી દેશો એટલે તમને જે બાદ બાકી કરશો એટલે જવાબ મળી જશે. એકદમ સરળ દાખલો છે અને આના જેવો જ એક દાખલો તમને હોમવર્કમાં આપું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ નંબર 10 જોઈએ હવે. તો કે 1/7 અને 2/7 વચ્ચેની એક અસમય સંખ્યા શોધો. આપણે સ્વાધ્યાય 1.1 શું શીખ્યા હતા કે બે સંખ્યા તમને આપેલી હોય અને એના વચ્ચેની આપણે કઈ સંખ્યા શોધતા હતા? સમય સંખ્યા. કેવી સંખ્યા શોધતા હતા? સમય. પણ અહીંયા કેવી સંખ્યા આપણને માગી છે એ ખાસ જોવાનું. અસમય સંખ્યા. ઘણા શું કરે, આગળથી રકમ વાંચી દે, વચ્ચેની સંખ્યા માગી છે, પણ જોવે નહીં કે સમય છે કે અસમય છે. જોવું જરૂરી છે. સમય સંખ્યા હોય તો તમને પહેલાં સ્વાધ્યાય 1.1 જે મેથડ શીખવાડી એ પ્રમાણે એના વચ્ચેની સંખ્યા મળી જાય. અને અહીંયા કેવી સંખ્યા કીધી છે? અસમય સંખ્યા. તો કાલે આપણે શીખ્યા હતા કે અસમય સંખ્યા નક્કી કરવી હોય તો એના માટે પહેલાં શું કરવો પડે? ભાગાકાર કરવો પડે. ત્યારે આપણને ખબર પડે કે એના આ બંને વચ્ચેની સંખ્યા કઈ હશે. તો દેખો પહેલાં તમને શું આપ્યું? 1/7. કેટલા આપ્યા છે? 1/7. તો 1/7 કરવું પડે આપણે 1/7. હવે જો અહીંયા 7 છે અને અહીંયા 1 કેવા છે? 7 કરતાં નાના છે તો ડાયરેક્ટ ભાગ ચાલે નહીં. એટલે અહીંયા પોઈન્ટ મૂકી અને હું શું મૂકી દઉં? 0. એટલે ઉપર પણ પોઈન્ટ મૂકી દઉં. હવે ભાગ ચાલે તો કે હા, 7 × 7. તો 10 માંથી 7 જશે તો કેટલા વધશે? તો કે 3 વધશે. હજી ભાગ નહીં ચાલતો તો પાછી શું મૂકવી પડશે? અહીંયા 0. બહુ 0 ક્યાં ઉતારી દઉં? નીચે. હવે ભાગ ચાલશે તો કે 7 × 4 = 28. 7 × 4 = 28. શેષ કેટલી વધશે? 30 માંથી 28 જશે તો કેટલા વધશે? તો કે 2. પાછો ભાગ નથી ચાલતો એટલે પાછી અહીંયા ઉપરથી 0 નીચે ઉતારો. હવે કેટલા વડે ભાગ ચાલશે? તો કે 2 વડે. તો કે 7 × 2 = 14. 20 માંથી 14 જશે તો કેટલા વધશે? તો કે 6 વધશે. કેટલા વધશે? 6. તો પાછા અહીંયા 0 મૂકો અને નીચે ઉતારો કારણ કે ભાગ ચાલતો નથી. 7 × 8 કરશો એટલે જવાબ કેટલો આવશે? 56. કેટલો આવશે? 56. તો 60 માંથી 56 બાદ કરશો તો કેટલા વધશે? 4. ભાગ ચાલે ન ચાલે, પાછા ઉપરથી 0 મૂકી નીચે ઉતાર. કેટલા થયા? 40. હવે ભાગ ચાલે તો કે હા. કેટલાય ચાલશે? 7 × 5 = 35. 7 × 5 = 35. તો 40 માંથી 35 બાદ કરશો તો કેટલા વધશે?
तो कि पाँच बचसे, कितना बचसे पाँच, तो पाछा ऊपर फिर मूकूँ नीचे उतारूँ तो पचास थी गया। तो पचास पहला क्या भाग चाले सातना घड़ी में सीटी सूटी ओगण पचास, शेष के बची तो कि एक। जो तमारी अहियाँ जी शेष अहियाँ जी तमने जी भाज्य में कितना आप्या था एक आप्या था, अहियाँ फरीदी कितना है एक आया, एनो मतलब कि हजी तमे आगळ वधशो तो चौदह अठावी सत्तावन फरीती शू आवशे चौदह अठावी सत्तावन। जो एक बार चेक कर लीए पाछो अहीं थी जीरो मूकी अहीं उतारूँ तो सात एका सात, त्रण वध्या शेष पाछो जीरो मूकीने जीरो उतारी दस तो कितना आवशे सात चौक अठावीस, पाछी शेष केटली वधशे बे तो पाछो शून्य मूकीने उतारवू पड़शे अहीं उतारी दीधुं। तो हवे भाग केटला वडे चालशे, केटला वडे चालशे बे वडे चालशे, फरीथी सात दू चौदह, पाछी शेष केटली वधशे छ, ऊपरथी जीरो उतारी दीधा फरीथी तो तमे हवे भाग चालो सात गुणे आठ करशो तो केटला थशे छप्पन, तो शेष केटली वधशे चार। हवे आ चार शेष वधी तो पाछा ऊपरथी जीरो नीचे उतारवा पड़े तो चालीस थई गया, पाछो भाग चलावशो एटले सात पंचा पांत्रीस, शेष केटली वधशे पाँच, पाँचे पाछो डायरेक्ट भाग चाले एटले ऊपर शून्य मूकी नीचे उतारवी पड़े ला पाछी जीरो लाव तो सित्यू सित्यू ओगण पचास, पाछी शेष केटली वधी एक। जो अहीं पण शेष केटली वधती थी पाछी एक वधती थी, स्टार्टिंग नी अंदर आपणे भाज्य लीधो ए पण एक हतो, अहीं पाछी शेष एक आवी तो हजी तमे आगळ जशो एटले चौदह अठावीस सत्तावन चौदह अठावीस सत्तावन चौदह अठावीस सत्तावन चौदह अठावीस सत्तावन, एनो मतलब शूँ थाय कि आ जे संख्या है चौदह अठावीस सत्तावन ए शूँ थशे पुनरावर्ती थशे, केम जेटली वार भागाकार करशो एटले नीचे एक शेष मळशे ने त्यांथी फरीथी स्टार्ट करशो ने तमने एनो ए जवाब मळशे। तो देखो एक भाग्या सात बराबर एनो भागाकार लखवो तो आपणे कई रीते लखी शकीए, आ रीते लखी शकीए जीरो पॉइंट चौदह जीरो पॉइंट चौदह अठावीस सत्तावन। हवे देखो आ संख्या है चौदह अठावीस सत्तावन चौदह अठावीस सत्तावन ए आगळ आवशे ने ए चौदह अठावीस सत्तावन एटले कि एक बे त्रण चार पाँच ने छ छे छे संख्या शूँ थवानी आगळ जता पुनरावर्तित थवानी छे तो एना उपर हूँ बार कर दूँ, केम देखो चौदह अठावीस सत्तावन अहीं चौदह अठावीस सत्तावन हजी आगळ करशो एटले चौदह अठावीस सत्तावन आवशे, हजी आगळ करशो एटले चौदह अठावीस सत्तावन आवशे, आवुं छेक सुधी चालतुं रहेशे એટલે એના ઉપર આપણે શું કરી દીધો બાર। હવે દેખો એક ભાગ્યા સાતનો ભાગાકાર આપણે કરી દીધો, પછી તમને શું કીધું બે ભાગ્યા સાત વચ્ચેની સંખ્યા શોધો, તો દેખો બંનેના જે ભાગાકારમાં છે એ સંખ્યા કેવી છે સરખી છે ને છેદમાં, અહીંયા પણ સાત છે અને અહીંયા પણ સાત છે, તો હવે આપણે વધારે મજૂરી નહીં કરવાની, કેમ બે ભાગ્યા સાત હવે કરવાની જરૂર નથી, કેમ સીધું દેખો બે ભાગ્યા સાતને આ રીતે લખી શકાય બે ગુણ્યા એક ભાગ્યા સાત લખાય લખાય ને આ રીતે બે ગુણ્યા એક ભાગ્યા સાત। હવે એક ભાગ્યા સાતની કિંમત તો આપણને ખબર પડી ગઈ છે તો આપણે ડાયરેક્ટલી લખી શકીએ, તો બે એટલે એનો બે ભાગ્યા સાતનો ગુણાકાર કરવાની જરૂર નથી, તો એક ભાગ્યા સાતની કિંમત આપણે કેટલી લખી તો કે જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન, આ શું થાય છે પુનરાવર્તિત। હવે શું કરીએ આગળનો પોઈન્ટ છે જીરો નથી ગમતો, ચૌદ અઠ્યાવીસ સત્તાવન ગુણ્યા ડાયરેક્ટ બે કરી દેવાના, ચૌદ અઠ્યાવીસ સત્તાવન ગુણ્યા બે કરી દઈએ આપણે ડાયરેક્ટ, તો દેખો સાત દૂ ચૌદનો ચોકડો વધી આવી એક, પાંચ દૂ દસને એક અગિયારનો એકડો વધી આવી એક, આઠ દૂ સોળને એક સત્તરનો સાતડો વધી આવી એક, બે દૂ ચારને એક પાંચ, ચાર દૂ આઠ અને બે એકા બે, તો તમને કેટલો જવાબ મળ્યો અઠ્યાવીસ સત્તાવન ચૌદ। હવે જો પોઈન્ટ કેટલા કાપેલા હતા એ પ્રમાણે કાપી દેવાનું, દેખો એક બે ત્રણ ચાર પાંચ છ પોઈન્ટ કાપેલા હતા તો પાછળથી દેખો એક બે ત્રણ ચાર પાંચ ને છ પોઈન્ટ કાપી દીધા, અહીંયા પોઈન્ટ આવી જાય એટલે આગળ શું લખી દીધું જીરો, પોઈન્ટના આગળ શું લખી દીધો જીરો, છ પોઈન્ટ કટ કરી દીધા એટલે ડાયરેક્ટ પહેલાં શું કર્યું ચૌદ અઠ્યાવીસ સત્તાવન ગુણ્યા આપણે કેટલા કરી દીધા બે, અને પાછળથી જેટલા પોઈન્ટ કટ કરેલા હતા એટલા પોઈન્ટ ફરીથી આપણે શું કરી દીધા કટ, તો અહીંયા જવાબ શું આવે બે ભાગ્યા સાતનો તો કે જીરો પોઈન્ટ અઠ્યાવીસ સત્તાવન ચૌદ। હવે એક વસ્તુ વિચારો કે આ જો સંખ્યા પુનરાવર્તિત થતી હતી એક ભાગ્યા સાત કરતા હતા ત્યારે છેદ એનો કેટલો હતો સાત, તો આનો પણ છેદ કેટલો છે સાત છે, આ જો સંખ્યા ચૌદ અઠ્યાવીસ સત્તાવન પુનરાવર્તિત થતી હતી તો આ અઠ્યાવીસ સત્તાવન ચૌદ પણ શું થવાની છે આગળ જતા પુનરાવર્તિત થવાની છે, શું થવાની છે પુનરાવર્તિત થવાની છે, અઠ્યાવીસ સત્તાવન ચૌદ અઠ્યાવીસ સત્તાવન ચૌદ એ પણ શું થવાની છે પુનરાવર્તિત થવાની છે। હવે તમને શું કીધું હતું કે એના વચ્ચેની એક સમ્ય સંખ્યા શોધો, કેટલી કીધી હતી એક સમ્ય સંખ્યા, હવે સમ્ય સંખ્યા કેવી હોય તમને ખબર છે બંનેની વચ્ચેની કીધી એટલે પોઈન્ટ ચૌદ અને પોઈન્ટ અઠ્યાવીસ આપણે લઈ લઈએ પહેલી બે સંખ્યા કે પોઈન્ટ ચૌદ અને પોઈન્ટ અઠ્યાવીસ વચ્ચેની શોધવાની છે,
જો હવે આ બે સંખ્યા છે એ તો શું થાય છે, પુનરાવર્તિત થાય છે. આગળ જતાં શું થાય છે, પુનરાવર્તિત. તો પુનરાવર્તિત થતી સંખ્યા તો બધી કેવી હોય, સમય સંખ્યા હોય. કેવી હોય, સમય સંખ્યા. પણ આપણને આ બંને વચ્ચેની કેવી માગી છે, અસમય. તો દેખો, પોઈન્ટ 14 અને પોઈન્ટ 28ની વચ્ચેની આપણે શોધવાની છે. દેખો, હું એક અસમય સંખ્યા લખું. કેવી સંખ્યા લખું, અસમય સંખ્યા. દેખો, આ રીતે લખી શકાય. દેખો, પોઈન્ટ 14 તો નથી લેવાના, તેના પછી પોઈન્ટ 15 આવે. પછી મેં તમને શું કીધું હતું કે અસમય સંખ્યા હોય તો ક્રમશઃ શું થાય, વધતી જાય ને. દેખો, અહીંયા મેં પોઈન્ટ 15, પોઈન્ટ 14 પછી કેટલા, પોઈન્ટ 15 આવે. પોઈન્ટ 15 લખ્યા પછી 150 લખું, 1500 લખું, 15000 લખી શકું. જેટલા આગળ મીંડા લગાવો એટલા મીંડા લગાવી લખી શકો. કેમ, કારણ કે સંખ્યા શું કરવાની, વધવાની છે. અને એ સંખ્યા કેવી બને, અસમ. આ તો એક જ ઉદાહરણ લખ્યું, બીજું ઉદાહરણ લખવું તો આ રીતે લખી શકાય. પોઈન્ટ 16, 160, 1600, 16000, 160000, એમ તમે આગળ ગમે એટલી સંખ્યા લખી શકો. હવે તમે કહો સાહેબ, પોઈન્ટ 15 લખ્યા, પોઈન્ટ 16 કરીને લખી સંખ્યા, પોઈન્ટ 17, પોઈન્ટ 18, પોઈન્ટ 19, પોઈન્ટ 20, તમે પોઈન્ટ 27 સુધી લખી શકો. પોઈન્ટ 27, પોઈન્ટ 270, કેમ આ રીતે લખવું પડે, કારણ કે આ બંને સંખ્યા છે એ તો પુનરાવર્તિત થાય છે, એ બંને કેવી છે, સમય છે. પણ આપણે કેવી લખવાની છે, અસમય. એટલે એનું જે દશાંશ સ્વરૂપ હોય એ ક્રમશઃ કેવું હોવું જોઈએ, વધતું હોવું જોઈએ. આગળ કેવું હોવું જોઈએ, વધતું. તો પોઈન્ટ 15 તો લખ્યા, પછી મેં 150 લખ્યા, 1500, 15000 અને 1.5 લાખ. એ રીતે તમે પણ આગળ લખી શકો, બધી રીતે લખી શકો. પોઈન્ટ 15થી માંડીને પોઈન્ટ 27 સુધી જેટલા પણ અસમય સંખ્યા લખવી હોય એટલી લખી શકો. પણ આપણને કેટલી માગી છે, એક જ. તો એક આપણે લખી દીધી, આટલું નોટ ડાઉન કરી લો. એકદમ સરળ છે. અને 1/7 જો આપણે દશાંશ અભિવ્યક્તિ ચલાવીને આગળ એમાં પણ તમને ભાગાકાર કરીને સમજાવ્યું, તો આટલું નોટ ડાઉન કરી લો, આગળ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ નંબર 10 અભ્યાસ કરી ગયા. હવે સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 2. તમે જાણો છો કે 1/7 = 0.1427 એના ઉપર શું છે, 12 છે, એટલે કે પુનરાવર્તિત થાય છે. 1/7 હમણાં આપણે ભાગાકાર કર્યો, એમાં જોયું ને કે જવાબ શું મળતો હતો, 14/28/57. અને એ વારંવાર આગળ શું થતો હતો, પુનરાવર્તિત. કારણ કે એની શેષ છે એની એ ફરીથી આવતી હતી, એના કારણે 14/28/57 મળતું હતું. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7, 4/7, 5/7 અને 6/7ની દશાંશ અભિવ્યક્તિ મેળવી શકો છો? જો તમારો જવાબ હા હોય તો કેવી રીતે? તો જો મેં તમને શીખવાડ્યું હમણાં કે 1/7 આપણને જો જવાબ આપેલો હતો કે 0.1428712 આપેલો હતો. હવે એને આપણે 2/7 તરીકે શોધવું હોય તો આપણે શું લખતા હતા, 2/7 = 2×1/7. તો 2×1/7 એટલે કેટલા, 0.1427. પછી શું કરતા, આ 14/28/57નો ગુણાકાર 2 સાથે કરતા અને 1, 2, 3, 4, 5, 6 જેટલા પોઈન્ટ કટ કરેલા હતા એટલા પાછળથી કટ કરીને જવાબ લખી દેવાનો. હવે એ જ રીતે તમને 3/7 પૂછે તો 3×1/7, 1/7ની કિંમત ખબર છે, એને કેટલા વડે ગુણવાની, 3 વડે. પાછળથી કેટલા પોઈન્ટ કાપવાના, 6, તો અહીંયા 6 પોઈન્ટ કટ કરેલા છે. એ જ રીતે 4/7 અને એ જ રીતે 5/7 અને 6/7. હવે 6/7 સમજીએ ફરીથી એકવાર, તેને શું લખાય, 6×1/7. તો 6×1/7ની કિંમત 0.1428 57, અને આ શું થાય છે, પુનરાવર્તિત. તો તમારે 14/28/57નો 14/28/57 ગુણાકાર કેટલા કરવાના, 6. ગુણાકાર કર્યા પછી પાછળથી પોઈન્ટ કાપી દેવાના, કેટલા પોઈન્ટ છે, અહીંયા 6 પોઈન્ટ. 6 પોઈન્ટ કાપી દઈશું એટલે તમને જવાબ મળી જશે. એટલે તમારી દશાંશ અભિવ્યક્તિ બધી મળી જશે. જે રીતે આપણે 2/7ની શોધી હતી ને, તો કેટલી મળતી હતી, 28, 28/56 = 14 મળતી હતી, 28/57 = 14 મળતી હતી. એ રીતે 3ની મળશે, 4ની મળશે, 5ની અને 6ની, 6ની પણ મળશે. એટલે આપણે ભાગાકારની લાંબી પ્રક્રિયા અહીંયા કરવી નહીં પડે, કારણ કે 1/7ની દશાંશ અભિવ્યક્તિ આપણને આપેલી છે અને બધાનો છેદ કેવો છે, સરખો છે. એટલે ઉપરના અંશ વડે ગુણાકાર કરશો એટલે મળી જશે. અને આ રીતે જ કરવાનું. 2/7 = શું લખાય, 2×1/7 લખાય, 1/7ની કિંમત અને આનો ગુણાકાર 2 વડે અને પાછળથી 6 પોઈન્ટ કટ કરી દેવાના. હવે એના સિવાય આપણે દાખલો શીખી ગયા ઉદાહરણ નંબર 9ની અંદર. તો એ દાખલા જેવો જ દાખલો છે. જો અહીંયા તમને શું કીધું કે 0.4 અને 7 ઉપર શું છે, 12 છે, એનો મતલબ 7 છે શું થાય છે, પુનરાવર્તિત થાય છે. એને P/Q સ્વરૂપમાં આપણે દર્શાવવાનું છે. તો જો પહેલાં તેને કઈ રીતે લખાય, તો 0.4712
તો 0.4. હવે આ 7 છે એના ઉપર 12 છે, એટલે શું થશે, 7 પુનરાવૃત્તિ થશે. તમારે જેટલી વાર લખવા હોય એટલી વાર લખી દો. ધારો કે મેં અહીંયા 3 વાર લખ્યા, તમારે 4 વાર 7 લખવા હોય તો 4 વાર પણ લખી શકો, કારણ કે આગળ શું થવાનું છે, પુનરાવૃત્તિ. તો અહીંયા કેટલી સંખ્યા પુનરાવૃત્તિ થાય છે, તો કે એક જ થાય છે. કઈ થાય છે, 7 જ થાય છે. તો તમે એક્સ વડે એને ધારી લેશો અને બંને બાજુ 10 વડે ગુણાકાર કરી લેશો, પછી જે સંખ્યા મળશે એના મેળવેલ સંખ્યામાંથી ધારેલી સંખ્યા શું કરશો, બાદ કરશો, અને જે જવાબ મળશે એમાં જે સંખ્યા ધારી હતી જે સંખ્યા બાદ કરી હતી એ ફરીથી શું કરશો, ઉમેરશો, એટલે તમને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં આનો જવાબ મળી જશે. એકદમ સરળ દાખલો છે, પણ આ એક વસ્તુ સમજાવવા માટે તમને હિંટ આપી દીધી છે. આ તમારે આટલું હોમવર્ક કરવાનું છે, આ બે દાખલા આજે હોમવર્કમાં ગણવાના છે. આગળ છે, આપણે હોમવર્ક આપેલું છે એ પણ કરી દેવાનું, અને આજે જે હોમવર્ક આપું છું એ પણ તમારે કરી દેવાનું. આ પ્રેક્ટિસ તમારે થઈ જાય, કારણ કે આના જેવો આપણે દાખલો ગણી દીધો એક, અને એક આના જેવો પણ આગળ દાખલો ગણી દીધો, એટલે આનું શું થઈ જાય, તમારે પણ રિવિઝન થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, મળીએ નવા લેક્ચર સાથે. થેન્ક યુ.